આજના આ વિડીયોમાં વાત કરવાનો છું ભાજપ નેતાની દાદાગીરી બાબતે નમસ્કાર ખબર છે ડૉટ કોમ પરથી હું છું અમિત આજના આ વિડીયોમાં વાત કરવાનો છું ભાજપ નેતાની દાદાગીરી બાબતે ગુજરાતમાં નિયમોનું પાલન બધાએ કરવાનું હોય છે નિયમ બને છે તો તેનું પાલન નેતાએ કરવું પડે છે મંત્રીએ કરવું પડે છે ખુદ મુખ્યમંત્રીએ પણ કરવું પડે છે અને સામાન્ય જનતાએ પણ કરવું પડે છે કારણ કે નિયમ છે નિયમ સામે કોઈનું ચાલતું નથી પરંતુ ગુજરાતમાં જાણે નિયમ માત્ર જનતાએ જ પાળવાના તેવી એક સિસ્ટમ બની હોય ને તેવું લાગે છે આ કહેવાનું કારણ એવું છે કે જ્યારે જ્યારે કોઈ પણ સરકારી અધિકારી સામાન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરે છે ત્યારે કોઈ નેતા બોલવા માટે આગળ આવતા નથી પરંતુ જ્યારે પોતાના પર કાર્યવાહી થાય છે ને ત્યારે પોતે ઉગ્ર થાય છે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે મંત્રીઓને રજૂઆત કરવામાં આવે છે મહાનગરપાલિકા હોય તો મેયરને કહેવામાં આવે છે નગરપાલિકા હોય તો નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવે છે એટલે ભાજપનો કે કોંગ્રેસના કોઈ પણ પક્ષના નેતાઓ પોતાની વગ વાપરીને પોતાની રજૂઆત કરી શકે છે પરંતુ જનતા આટલી આર્ગ્યુમેન્ટ કરી શકતી નથી ત્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે ફાયર વિભાગના અધિકારીઓ ચીફ ઓફિસર સાથે ભાજપ પ્રમુખના એટલે કે શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની બિલ્ડિંગમાં ચાલતી હોસ્પિટલને સીલ કરવા પહોંચ્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખનો મિજાજ કંઈક બદલાયેલી બદલાયેલો જોવા મળ્યો કારણ કે શહેર ભાજપ પ્રમુખે ફાયર ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા જ્યારે ફાયર ઓફિસરો દ્વારા હોસ્પિટલને સીલ કરવા માટે શટર નીચે કરવામાં આવ્યું ત્યારે મહેન્દ્ર પટેલે શટર ઊંચું કરી દીધું હતું અને તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા ભાઈ અધિકારીઓને કહ્યું તમે દાદાગીરી કરો છો તમારે પોલીસ કેસ કરવો હોય તો કરી દો મારી પાસે વર્ક ઓર્ડર ન હોય મેં કામ આપી દીધું છે ફાયર સેફ્ટીનું કામ કાલે શરૂ થશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલને અગાઉ ફાયર વિભાગ દ્વારા એકવાર નોટિસ આપી દેવામાં આવી હતી કે તેમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને એનઓસીનો ઓસીનો ઇસ્યુ હતો પરંતુ હોસ્પિટલે આ ઇસ્યુને પૂર્ણ ન કર્યો અને નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરી અને તેના કારણે ફાયરના અધિકારીઓ હોસ્પિટલને સીલ કરવા પહોંચ્યા હતા ભાજપ શહેર પ્રમુખે ફાયર ચીફ ઓફિસરને ધક્કે તો ચડાવ્યા પરંતુ તેમની સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો અને જો સામાન્ય કોઈ વ્યક્તિ અધિકારી સાથે આટલું ખરાબ વર્તન કરે ને તો અધિકારીઓ પોલીસ બોલાવે છે અને જનતાને પકડાવી દે છે એટલે સામાન્ય વ્યક્તિ કોઈ પણ સરકારી અધિકારી સાથે આ પ્રકારનું વર્તન નથી કરી શકતા પરંતુ ભાજપના નેતા હોવાના કારણે તેમની વગનો ઉપયોગ કરીને તે કદાચ કરી શકતા હશે આ તો જ અમારે ન કહી શકાય કે ભાજપના નેતાએ વગ વાપરીને કર્યું કે શું કારણે કર્યું પરંતુ જ્યારે નેતા પર પોતાની જ બિલ્ડિંગમાં ચાલતી હોસ્પિટલની જવાબદારી આવી ત્યારે તેઓ બચાવ માટે મેદાનમાં આવી ગયા પરંતુ જ્યારે અન્ય હોસ્પિટલો કે શાળા કે પછી અન્ય દુકાનો સીલ થતી હોય ને ત્યારે આ ભાજપના નેતા ત્યાં ન દેખાયા જોકે મહેન્દ્ર પટેલે પોતાની હોસ્પિટલ સીલ થતી બચાવવા માટે ધારાસભ્યને ફોન કર્યો નગરપાલિકાના પ્રમુખને ફોન કર્યો પરંતુ તેમનું કંઈ ન ચાલ્યું અને સરકારી અધિકારીઓ તેમની કામગીરી કરીને ચાલ્યા ગયા હોસ્પિટલ સીલ કરી દીધી ત્યારબાદ મહેન્દ્ર પટેલ મીડિયા સામે પણ આવ્યા તેમને એવું પણ કહ્યું કે મને ફોન આવ્યો તો કે હોસ્પિટલ સીલ કરવાની છે એટલે હું ત્યાં પહોંચ્યો મેં અધિકારીઓને રજૂઆત કરી પરંતુ અધિકારી ન માન્યા અને તેમને હોસ્પિટલ સીલ કરી દીધી નેતાએ આગળ એવું પણ કહ્યું કે હવે આ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરીશું કે હોસ્પિટલ ઇમરજન્સી સર્વિસમાં આવે એટલે સીલ ન કરી શકાય તેમાં અંદર દર્દીઓ હોઈ શકે છે કોઈ વ્યક્તિ તપાસ કરાવવા માટે આવ્યો હોઈ શકે છે એટલે આને સીલ ન કરી શકાય અને તેઓ હવે કલેક્ટર પાસે જશે તેવું તેમણે મીડિયા સામે કહ્યું છે પરંતુ શું કોઈ સામાન્ય વ્યક્તિની દુકાન મકાન કે કોઈ અન્ય વસ્તુ સીલ થતી હોય તો આજ ભાજપના નેતા કે કોઈપણ પક્ષના નેતા આવી રીતે પોતાની દાદાગીરી અધિકારી સાથે કરતા હોય તો તે શું મેદાને આવશે આ તો જનતાએ વિચારવાનું ચાલો ત્યારે આવા જ વિડીયો સાથે ફરી મળીશું રજા આપશો